આજે આપણે બનાવીશું વઘારેલા પૌવા વઘારેલા પૌવા બનાવવા માટે મેં અહીંયા લીધા છે 1 વાટકો ચોખાના પૌવા 2 ડુંગળી 2 મરચા 2 ટમેટા 7 થી 8 લીમડાના પાંદડા મીઠો લીમડો 1 વાટકી કોથમીર અને 1 લીંબુ તો ચાલો આપણે બનાવીએ ચોખાના પૌવા સૌપ્રથમ આપણે પહેલા પૌવાને પલાળી દઈએ અહીંયા મેં 1 પાણીના લોટામાંથી પૌવા પલાળ્યા છે પલાળે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ વઘાર માટે મેં અહીંયા 3 પાવડા તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આપણે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું 1 ચમચી આખું જીરું અડધી ચમચી હિંગ મીઠો લીમડો લીલા મરચા ત્યાર પછી આપણે ડુંગળી એડ કરીશું ડુંગળી થોડી થોડી લાલ થઈ જાય એટલે આપણે તેમાં ટમેટા એડ કરીશું હવે આપણે તેમાં ટમેટા એડ કરીશું થોડી વાર હલાવતા જઈશું જેથી કરીને ટમેટા ડુંગળી અને મરચાં બંને મિક્સ થઈ જાય તે સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં થોડું મીઠું એડ કરીશું થોડું ધાણા જીરું અને આપણે જે 1 લીંબુ લીધું હતું તેનો રસ પણ આપણે પૌવામાં જ એડ કરી દઈશું હલાવી દઈશું થોડું મીઠું એડ કરીશું કેમ કે આપણે પૌવા પણ મીઠું એડ કર્યું છે એટલે અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું થોડી વાર આને ચડવા દઈશું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં પૌવા એડ કરી દઈશું હલાવી દઈશું એટલે સરસ રીતે મિક્સ થઈ જાય ગેસ બંધ કરી દઈશું અને આપણે તેને થોડી વાર આમ સતત હલાવતા રહીશું હવે તેમાં આપણે થોડી કોથમીર એડ કરીશું તો આ તૈયાર છે આપણા વઘારેલા પૌવા સવારે નાસ્તામાં આપણે ખાઈ શકીએ છીએ હવે આપણે તેને એક પીસમાં લઈ લઈશું